અમારે સીએનમાં કાંતવાનું ફરજિયાત. કાંતતા ના આવડે તો નપાસ, ઉપર ચડાવે નહીં. એમાં એક અમારા મગનભાઈ કરીને સાહેબ હતા, મગનભાઈ દેસાઈ, એ નિયમિત કાંતતા. અને આ ઈ વોઝ અ ટિપિકલ ગાંધીયન. એમણે 1.5 વર્ષ કાંતીને 40-એક વારનો તાકો બનાવ્યો. અને એમના બહુ જ વખાણ ઝીણાભાઈ એટલે સ્નેહ અશ્વિન આપણા કવિ, એ અમારા પ્રિન્સિપાલ, એમણે વખાણ કરેલા. કારણ કે અમારે રોજ પ્રાર્થના મંદિરમાં બધા છોકરાઓ ભેગા થાય, અને એ વખતે કોઈએ કંઈ સારું કામ કર્યું હોય અથવા કોઈ ગેસ્ટ આવ્યા હોય તો એ બોલે થોડી વાર. એ રોજનો એક પીરિયડ હતો એવો. અને અમને થયેલું પેલું કાંતવાનું ગમે નહીં. અને મને કુવિચાર આવ્યો કે આપણે તાકો ઉઠાવી જઈએ. એટલે અમે બીજા બે ભાઈબંધોને નક્કી કર્યું કે આપણે મગનભાઈનો તાકો ઉઠાવી જઈએ. તાકો ઉઠાવ્યો, બરાબર લાગ જોઈ ઉઠાવી, અને અમે 12-13 જણાના શર્ટ બનાવ્યા. શર્ટ બનાવ્યા એક દુકાનમાં જઈને શર્ટ. હવે એ અમને ખબર નહીં કે દુકાનનો જે માલિક એ જ અમારા સીવણનો શિક્ષક. હવે ચોરી થઈ સ્કૂલમાં અને પકડાય નહીં કેટલાય દિવસ સુધી. પછી પહેલાં તો આમ શિક્ષક હતા પણ પોતે દુકાન રાખેલી. એ દુકાનમાં જ્યારે એક બે દિવસે, કારણ કે આખો દિવસ સ્કૂલમાં રહેતા હતા સીએનમાં, અને પછી જાય પાછા આવે. પછી એમાંથી ખબર પડી કે કંઈ છોકરાઓ 12-13 છોકરાઓ એમના મા બાપીને આવડા મોટા તાકામાંથી ફડાવતા ગયા છે કાપડ, અને બધા નવા શર્ટ સરસ પહેરેલા. અને પછી પકડાયું આખરે પકડાયું. એટલે કે આ છોકરાઓને બરતરફ કરવા, એટલે મારા વાડીભાઈ, મારા હેડમાસ્ટર, અમે કહ્યું ને વાડીભાઈ નામનો માણસનું, એ વાડીભાઈ. પહેલાં તો શું થયું, પકડાયા એવા એ મારા ઉપર બહુ ગુસ્સે થયેલા. કારણ કે હું શિક્ષકનો દીકરો, સાયકોલોજીવાળાનો દીકરો, અને હું જ પોતે આવો નંગ પાકું. સામાન્ય રીતે શું છે કે મા બાપને એમ થતું હોય છે કે મારો છોકરો સારો છે પણ સોબત બગાડે છે એને. પણ એ કુદરતનો મા બાપ એવું વિચારતા નથી કે આ સોબત બગાડનારો છે. ટ્રેજેડી એ છે કે આ નંગ છે કે એ સોબત બગાડે છે, બીજા છોકરાઓને બિચારાને મુશ્કેલીમાં મૂકે છે. એટલે પેરેન્ટ્સની મીટિંગ થઈ. પછી હરભાઈ કે સજા તમારે જે કર્યું કરવી જોઈએ, કે ઇટ્સ મેટર ઓફ ડિસિપ્લિન, આવી ચોરી કરે તો એને સજા થવી જોઈએ. હવે એ પહેલાં એક બનાવ એવો બનેલો. પછી આ વાત કહીને કહું છું, પછી તો સજા પછી પણ બિચારા મગનભાઈ પોતે કે બરતરફ ના કરો યાર છોકરો, હું ફરી કાંતી લઈશ યાર, પણ આ લોકોને બરતરફ ના કરો. એટલે એ અમારા બચાવમાં આવ્યા, આ માલિક પોતે તાકાના. એટલે અમે છૂટ્યા, પણ કે સજા થવી જોઈએ. એટલે ઢીચણ સુધીના પાટિયા લટકાયા, અને એમાં લખવામાં આવ્યું, અમે ચોર છીએ, અમે મગનભાઈ સાહેબનો ખાદીનો તાકો ચોર્યો છે, તે માટે અમને આ સજા થઈ છે, અને અમે ફરીથી ક્યારેય આવું પગલું કરીશું નહીં, અને અમે ખૂબ માફી માગીએ. એ ક્લાસે અમને ત્રણને ફેરવ્યા. હવે આમે તો પેલું માન અપમાનની પેલી જે રેખાવાની તો ઓળંગી ગયેલા. એટલે અમને તો અમારો વરઘોડો નીકળ્યો એટલા આનંદથી ઊભા રહ્યા. પછી મેટ્રિકથી શરૂ થયેલું, મેટ્રિકથી. પછી મેટ્રિકવાળાને કંઈ બહુ અસર નહોતી આખી વાતની. આ મરો યાર, આ તો અમુક જગ્યાએ વાંચીને તાળીઓ પાડેલી. હવે તો અમને કંઈ અપમાન લાગેલું નહીં, પણ અમને પ્રાથમિક શાળામાં લઈ ગયા. એ પ્રાથમિક શાળામાં પહેલા ધોરણના છોકરાઓ એ હમણાં જ વાંચવા શીખ્યા હોય એની સામે ઊભા થયા.
અમારી જિંદગીમાં આટલા શરમ અમે કોઈ દિવસ અનુભવી નથી. એ છોકરો આખો ક્લાસ સાથે વાંચતો હતો. મેં કર્યું આજે વંચાય નહીં બરાબર, અને આખો કોરસ. અને પછી કેટલાક બિચારા પેલું ચોર્યો વાંચતા ના આવડે એટલે ત્યાંથી ફરી વાંચ્યો. તો ક્લાસમાં અમારે અડધો કલાક ઉભાડ્યો હતો. દેટ વોઝ ધ વર્સ્ટ એક્સપિરિયન્સ. એટલે થોડોક હું સુધરેલો, એટલે સાવ સુધરી નહોતો ગયો, પણ મને એવું મનમાં થતું હતું કે બાપાને જરા આનંદ પડે ને એવું કંઈક કરું. હવે કંઈ બીજું શું કરીએ આપણે આનંદ પડે એવું, કારણ કે બીજું આનંદ પડે એવું મને જ આનંદ પડે એવું કરતો હતો હું, બીજા કોઈને આનંદ પડે એવું કરતો નહોતો. આઈ સ્ટાર્ટેડ રાઇટિંગ. એ મેં છૂપો ખજાનો નામની એક વાર્તા લખી. એ છૂપો ખજાનો પહેલેથી હું પાછું લાંબુ લખતો હતો, હાથ તો હમણાંનો નથી લખતો. એ 7 ભાગમાં એટલે એને 71 પાના હતા. એ ચોપ લઘુ નવલ હતી, અરુવી વાર્તા નહીં, હં લઘુ નવલ. એટલે પછી જીવરામ જોશી એ વખતે એડિટર જગમગના ને એક પાનું ચલાવતા ગુજરાત સમાચારમાં. એટલે હું ગયો, પહેલાં તો બીક લાગી ગઈ. જીવરામ કાકા આમ કરીને જુએ એટલે આમ મારાથી મને એમ થાય કે જવું કે ના જવું. ગયો એક દિવસ હિંમત કરીને, પછી આપી. હવે હું હતો 15 વર્ષનો, પણ હું લાગુ 11 વર્ષનો. એટલે આમ જોયું, શું લાવ્યો છું? મેં આ વાર્તા લખી છે. એમ સારું, મૂક એમ ટેબલ પર મૂકી. તો ઊભો રહ્યો, કેમ ઊભો છું? મેં કીધું આ તમે વાંચી લો ને. આટલી બધી ક્યાં અત્યારે વાંચે? પછી આવજો તું. અઠવાડિયા 10 દિવસ પછી ગયો વાંચી, વાંચી નથી. એમને ટાઈમ નહોતો મળતો, એ સાચું હતું, એ ખોટું બોલતા નહોતા. 15 દિવસ થયા, મહિનો થયો, 2 મહિના થયા. પછી એક દિવસ ગયો, પછી એમ પહેલાં થયું કે હવે આ વાંચશે નહીં તો આપણે ફાઇલ ઉઠાવી લઈએ, કારણ કે પાછી તો જોઈએ મારે. પછી ગયો અને કે બેસ બેસ, બેસાડીને બિસ્કિટનું પડીકું આપ્યું. બિસ્કિટ ખાઈ ગયો ત્યાં સુધી લખ્યા કરે, આખું પડીકું ખાઈ ગયો. બેઠેલો પછી એકદમ પથ્થું એમનું પતી ગયું. બધાને એમના જે આપવાનું હતું આપી દીધું. પછી મારી ફાઇલ આમ ઢગલામાંથી કાઢીને કે આમ જોઈ, ત્યાં લખી છે? એ મરી ગયા, આને માનશે નહીં કે મેં લખી છે. એટલે મેં કીધું કે ના, મારા મોટા ભાઈ લખી. મને પેલું કોન્જેનિટલ લાયર, એટલી આ ભૂલ થયેલી. મેં કીધું હા, મારા મોટા ભાઈ લખી. એમ વાર્તા બહુ સરસ, અક્ષર બહુ સારા, મારા અક્ષર બહુ સારા હતા. એક જ વસ્તુ સારી હતી, એટલે કે અક્ષર બહુ સારા છે, તારા ભાઈને કે જે મળી જાય. હવે મારે મોટો ભાઈ નહીં. મેં કીધું મરી ગયા, મેં ક્યાં આવું? બહાર નીકળીને એટલો પસ્તાયો, સાયકલ જ પછાડી પહેલાં તો કોઈ કારણો વગર. સારું ભૂલ કરી નાખી, હવે મોટો ભાઈ ક્યાંથી લાવો? પછી પેલો મારે ત્યાં કલ્યાણ રહે, ત્યાં તો જોયો હશે કલ્યાણ, જોયો ને લાંબો હતો એ રે. એટલે મેં તો આને શીખવાડી દઉં, કારણ કે મોટો છે આટલો, એ 6 ફૂટ ઊંચો હતો અને મારાથી મોટો હતો. પણ હવે કલ્યાણનું શું કે આવેલો યુપીથી અને બધા છાંકડા ઉચ્ચાર કરે, સ્ટોપર કે સ્ટોપર સ્ટોપર સ્ટોપર. પછી મેં કીધું તું સરખું બોલીએ અને જીવરામ કાકાને ઇમ્પ્રેસ કરી દેજે. પછી તું ફાઇલ લાવે ને, પણ મને ખબર તો બી છે વાર્તાની. એટલે એને 10 વાર મેં વાર્તા કીધી, પણ 11મી વારે મુખ્ય પાત્રનું નામ પણ યાદ ના રાખી શકે. મેં કીધું તું યાર
પાછો ગયો જીરામ કાકા પાસે. આઈ શું છે, તારો ભાઈ આવ્યો કે નહીં? મેં કાકા ભાઈ મુંબઈ રહે છે અને મુંબઈથી રજા મળતી નથી, બિચારો આખો દાડો મજૂરી કરે છે પણ લખે છે. તો કે દાદા આવે તારે લાવજે, આપણે શું ઉતાવળ છે? લાડુ મેં કીધું કે ના, તો એમ કહેતો હતો કે છપાઈ જાય તો સારું. તો કે ના, મારે થોડું એને કહેવું પડે એવું છે કે આટલું આટલું કર. એટલે પછી આખરે મને ખબર નહીં કે એમને ખબર હતી કે મારે કોઈ ભાઈ નથી. એટલે હી વોઝ ઓલ ધ વેલ એન્જોયિંગ કે હું કેટલું જૂઠું બોલું છું. અને આખરે એ છપાઈ છે ગુજરાત સમાચારમાં અને મારી પહેલી વાર્તા છે. 7 હપ્તામાં 12 વાર્તા છપાઈ છે અને જીવરામ કાકા જીવ્યા ત્યાં સુધી આ વાર્તા બધાને કહેતા હતા કે આ નંગ છે. પછી મેં ચોપડીઓ ટ્રાન્સલેટ કરી, એ પણ એક જુદી વાત છે. બધી 42-45 ચોપડીઓ છે ટ્રાન્સલેટ કરેલી. પછી પહેલી નવલકથા લજ્જા સન્યાલ છપાઈ સંદેશમાં અને સમ ઓર્ડર ઇટ ક્લિક્ડ. એ પછી તો થયું, એ તો બધો ઇતિહાસ છે. પછી તો એ સોમવારના મેં પાછો હું આમ પેલો હતો, આપણે રવિવારના પાનામાં નહીં જોઈએ કારણ કે રવિવારમાં બધો ખીચડો બહુ હોય, એને લીધે કોપી વધે છે કે તમારી વાર્તાને લીધે એ પેલાને ખબર ના પડે માલિકોને. કાંઈ માલિકોને એડિટરો તો આમ સામાન્ય જુઓ ને, એડિટરો ઘઉંમાંથી કાંકરા વીણતા હોય છે, ભાઈ કાંકરા છાપે. એટલે મોટે ભાગે આવું થતું હોય છે. પછી કઈ છગનલાલ દિગ્ગજ છગનલાલ ગુજરી ગયા. હવે જેને મારે વાંચવાનું છે એને ખબર નથી કે આ કોણ દિગ્ગજ છગનલાલ કોણ છે. એટલે આ છાપાઓની દુનિયામાં એ આ એક ટ્રેજેડી છે જેની પાસે ફ્રીડમ ઓફ સ્પીચ ઇઝ વિથ ધ પીપલ હુ ઓન ઇટ. આપણા દેશમાં સાચું છાપું જ નથી. એ છાપું અભિયાન થવાનું હતું, થયું હતું અભિયાન મેગેઝિન. અને ઇટ વોઝ અ વન્ડરફુલ ટાઈમ ફોર 10 યર્સ. શરૂઆતમાં એક રવિન્દ્ર ઠાકોર હતા પ્રોફેસર, એમની સાથે હું જતો ગુજરાત સમાચાર અને પેલા સ્પેસ ફિલર લખતો, પેલા શાંતિલાલ શાહ એના માલિક. પછી હું ઊભો રહું, એમની પાસે કેમ આવ્યો? હા મેં લખ્યું છે. તાર લખ્યું છે શું છે? મેં કીધું કે આ છપાઈ ગયું છે. આ તો છપાઈ ગયું પણ કંઈ પૈસાનું. એટલે ગજવામાંથી 5ની નોટ કાઢે, 5 આપણે. પછી હું પડે ગરીબ બ્રાહ્મણની માફક ઊભો જ રહું. કેમ ઊભો છું? હા પણ 5 જ ઊભો. એટલે બીજા ગજવામાંથી 2ની નોટ કાઢે, ચાલ હવે જતો રહે જતો રહે. એવી રીતે ગુજરાત સમાચારમાં ધીરે ધીરે પછી આઈ ગોટ. પણ પછી એક ટાઈમ એવો આવ્યો કે હું ગુજરાત સમાચારમાંથી હાઈએસ્ટ પૈસા લેતો. એટલે ગુજરાત સમાચારે મને એક કોલમિસ્ટ થવાનો મોકો આપ્યો, સંદેશે મને વિશાળ તકતો આપ્યો. તમને બધાને આત્મરક્ષા, આ તો અહીંયા ઊભા શું કરવા છીએ, વખાણ કરવા તો ઊભા છે. એ તમને એમ લાગશે પણ સોમવારનું પાનું ઇટ ગેવ સંદેશ સમ સોર્ટ ઓફ એ પ્રેસ્ટીજ. અને મારી દ્રષ્ટિએ આપણા ઘણા પૂછે છે તમારું સાહિત્યમાં પ્રદાન શું, એક તો પ્રદાન શબ્દનો અર્થ મને ખબર નથી, દરેક જણ પ્રદાન શું કરે છે, આપવું હતા આપ્યા. પણ તો હું એક કહું છું કે વોટ એવર આઈ હેવ રિટન, આ હું કંઈ નરસિંહ મહેતા નથી કે શેક્સપિયર નથી કે એટલો જીવવાનો નથી, પણ મેં ગુજરાતીઓને એ નંબર ઓફ ગુજરાતીસ એમને વાંચતા રાખ્યા છે કે આપણી ભાષાને જરૂર છે એવા પુસ્તકોની. વાડીલાલ
મારા જીવનમાં વાડીભાઈ એટલા આવ્યા છે કે જેમના બહુ જ મુશ્કેલીમાં મુકાયો છે. પણ મૂળ વાત એ છે કે 1997માં મને હૃદયની બીમારી થઈ. હવે આમ તો ઘણીવાર થતી હતી પણ આ સાચે સાચ થઈ એટલે અને મને થયું કે સર હું આ હવે મારા ફાધર હરભાઈ હરપ્રસાદ ભટ્ટ એ પણ આ બીમારીથી ગુજરી ગયેલા એટલે મને થયું કે આ વારસામાં આ પણ મૂકતા ગયા છે મકાન સાથે. એટલે પછી થોડા વખત તો કંઈ ગણકાર્યું નહીં. પછી અમારા ગિરીશભાઈ જેને તમે એમણે સાંભળ્યા છે અહીંયા ગિરીશ પટેલ એડવોકેટ એમણે કહ્યું કે તુષાર કરીને છે તુષાર શાહ કરીને તું એને મળ. એટલે મેં એમને ફોન કર્યો એમણે બે દિવસ પછીનો સમય આપ્યો કે બે દિવસ પછી મળી જાય. એટલે ફાઇન એ દિવસે સાંજે એક લેંઘો જબ્બો પહેરેલો એક સામાન્ય વિદ્યાર્થી હોય કોલેજનો એવો માણસ આવીને ઊભો રહ્યો મારા બારણે. બારણે આમ તો વગર ઓળખીતા મારા ઘરે આવનારા બહુ હોય છે અને વગર ઓળખાણે રહી ગયેલા પણ દાખલા છે. એટલે મેં કીધું હવે આ એક બીજો વધ્યો લાગે છે. આ એટલે કોણ છો? તો કે હું ડૉક્ટર તુષાર શાહ. મારે તમને ઘણા વખતથી મળતું પણ સાહેબ સમય નહોતો મળતો એટલે હું. મેં કીધું અરે ભાઈ તમારે અહીંયા આવવાનું હોય કે મારે તમારે ત્યાં આવવાનું હોય? એટલે કે હું પેશન્ટને જોવા ક્યાં આવ્યો છું? આપણે નવલકથા વિશે વાત કરવા આવ્યા છે. અને દરેક લેખકનો આ આપેલું હોય છે શું કહેવાય વીકનેસ, એને પેલી પ્રશસ્તિ જોઈતી જ હોય છે. એટલે મેં કીધું હા ચાલો આવો આવો. ત્યારે અમે બે કલાક ખાલી નવલકથા વિશે બોલ્યા એટલે હું બોલ્યો આમ તો અને એમણે સાંભળ્યું. પછી બીજે દિવસે બધી તપાસ થઈને બધું આમણે પછી કે ભાઈ આ તો ઓપરેશન કરવું પડશે. એટલે કે વાલ પણ ખરાબ છે. હવે મને કંઈ ખબર નહીં, મને તો એક જ વાલની ખબર હતી સ્કૂટરના. એટલે પછી સમજાયું કે અંદર આવો વાલ હોય ને આમ હોય. પછી મેં કીધું કે આ ના કરાવું તો કે ના કરાવો તો કંઈ વાંધો ના આવે પણ ધીમે ધીમે છે કે તો રૂમની બહાર નહીં જવાય. એ તો ના ચાલે, આ તો રૂમની બહાર ના જઈએ. એટલે પછી એમણે કહ્યું, મેં કીધું કે આમાં ખપી કેટલા જાય છે? એટલે કે જે પ્રકારનું તમને છે એમાં 20 જતા રહે છે. એટલે મેં કીધું 20 જતા રહે કેવી જતા રહે? એટલે કે પોસ્ટ ઓપરેટિવ પેલું શું કહેવાય ઇન્ફેક્શન લાગે, ઓપરેશનનો ટ્રોમા થાય, એમ કરીને બધા 7-8 કારણો જણાવ્યા. પણ છેલ્લે એક કારણ જણાવ્યું કે મારી ભૂલને લીધે જાય. એટલે મેં કીધું આ જ ડૉક્ટર પાસે આપણું ઓપરેશન થવું જોઈએ. કારણ કે જે માણસ આવું કહી શકે, મેં એવો કોઈ ડૉક્ટર જોયો નથી કે એમ કહેતો હોય કે મારી ભૂલને લીધે જાય. એમાં તમારા બરાબર છે, આ ભૂલ કરેલો છે ને, એટલે આપણે સલામત છે. હવે થોડી આત્મશ્લાઘા. મારાથી ટોયલેટ જવાતું નહોતું અને પેલા લોકો આ એ જ ત્રાસ છે હોસ્પિટલનું. આપણે બેડ પાન આપે, માય ગોડ, આના જેટલી ખરાબ સ્થિતિ કોઈ હોતી નથી. એટલે મેં કીધું તું ગમે તે કર પણ મને લઈ જા. એટલે કે તાંકા તૂટી જાય બીજી વાર કાકા. મેં કીધું જે તૂટી જાય તૂટી જાય તો લઈ જા. પછી આખરે લઈ ગયો. મને કે મેં કીધું મરી જાઉં તો મરી જાઉં. ના સાહેબ, નવલકથા કોણ આપશે? આ મારો જ્ઞાનપીઠ એવોર્ડ છે. એક એક મેતર થોડું ભણેલો એ મને એમ કહે છે નવલકથા કોણ આપશે? એટલે દરેક પ્રસંગ
મારા જે જીવનમાં બન્યા છે એની પાછળ કંઈક ને કંઈક બ્લેક કોમેડી છે.